થયેલ ચોરીના આરોપીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી મજૂરી માટે અમદાવાદ આવ્યો હતો, પરંતુ કોઈ કામ ન મળતા મોડી રાત્રે ગેલેક્સી 4 રસ્તા પાસે આવેલ કોમ્પ્લેક્સમાં મોબાઈલની દુકાનમાંથી લોખંડનો સળિયો મારી દુકાનનું શટર ઊંચું કરીને દુકાનમાં પ્રવેશ્યો હતો, જે બાદ દુકાનમાં રાખેલ અલગ અલગ કંપનીના મોબાઈલો એક પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને કાઉન્ટરના ડ્રોવરમાંથી રોકડ રૂપિયાની ચોરી કરીને રિક્ષામાં બેસીને ચિલોડા ગયો હતો. ત્યારબાદ ત્યાંથી લક્ઝરી બસમાં બેસી વતન ચાલી ગયો હતો. જે મોબાઈલ ફોન વેચવા આવતા ક્રાઇમ બ્રાન્ચે તે આરોપીને સમગ્ર મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. ગઈ તારીખ 4 માર્ચ ના રોજ નરોડા ગેલેક્સી કોમ્પ્લેક્સમાં એક મોબાઈલની જે દુકાન છે એને એક અજાણી વ્યક્તિ જે છે તોડી શટર એનું, અને ત્યાંથી આશરે કેટલાક મોબાઈલ્સ અને ઘડિયાળની ચોરી કરે છે સ્માર્ટ વોચની. તો ત્યાંથી આપણને ટેકનિકલી સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી માહિતી મળે છે કે આ જે વ્યક્તિ છે એ કોઈ રાજસ્થાન ડુંગરપુર બાજુનો વિમલ વિશ્રામભાઈ ખડાત નામની વ્યક્તિ છે. તો એના આધારે એ વ્યક્તિને આપણી ટીમ જે છે એને ટ્રેસ આઉટ કરી અને એને અહીંયા અમદાવાદ શહેર ખાતેથી પકડી પાડવામાં આવે છે. તેની પૂછપરછ કરતા તેને જણાવેલ કે હું એમ કે અહીંયા કડિયા કામની મજૂરી અર્થે આવેલો હતો, પણ હું હાલમાં એ દરમિયાન રાત્રિના અહીંયા ફરતો હતો, તે દરમિયાન એક મોબાઈલની દુકાન પાસે બેઠો હતો, ત્યારે મોબાઈલ મેં જે છે એ પૈકીના કેટલાક મોબાઈલની મેં ચોરી કરેલી. ત્યારબાદ એના ગામડે વતન ડુંગરપુર રામસાગડા ખાતે જતો રહેલો અને એ કેટલાક મોબાઈલો એના ઘરમાં સંતાડી દીધેલા હતા. તે તમામ મોબાઈલો પૈકી 17 મોબાઈલો કે જેની કિંમત 2,37,500 ની થવા જાય છે આરોપી સાથે એને પકડી પાડવામાં આવેલ છે. તો બાવળાથી દ્વારકા પગપાળા સંઘ સાથે નીકળેલ